વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના વિશે વાત કરીશું. પાટણના રાધનપુરમાં એક સોસાયટીમાં ઉગ્ર ઝઘડો થયો છે. અયોધ્યાનગર સોસાયટીની મહિલાઓ રણચંડી બની છે. ઝઘડો ઉગ્ર બનતા જ મહિલાઓએ હથિયાર ઉઠાવ્યા છે અને પુરુષોને મેથી પાક ચખાડ્યો છે. લાકડી અને ધોકા સાથે મહિલાઓ બહાર નીકળી છે અને પુરુષોને પણ ભારે પડી છે. હવે પાટણના રાધનપુરમાં ઉગ્ર ઝઘડો જોવા મળી રહ્યો છે. આજ અંગે વિગત આપશે સંવાદદાતા હર્ષદ, ફોન લાઈન પર જોડાયા છે. હર્ષદ, ઝઘડાનું કારણ શું છે ને શા માટે મહિલાઓએ રણચંડી બનવાનું દિવસ આવ્યો? ચોક્કસ ખુશાલી, આપણે જણાવી દઈએ કે જે પાટણ જિલ્લાનું રાધનપુર શહેર છે, રાધનપુર શહેરમાં જે મસાલી રોડ પર અયોધ્યાનગર સોસાયટી પાસેની આ બનાવ છે, તેમાં જો વાત કરીએ તો જે સોસાયટીમાં કહેવાય તો કોઈ અગમ્ય કારણ થશે. એક જ કહેવાય કે એક જ સોસાયટીના લોકો જે કહેવાય કે હાથમાં હથિયારો લઈને એકબીજા ઉપર કહેવાય કે મારવા ને મરવા માટે મજબૂર બન્યા હતા. મહત્વની બાબત એ છે કે આ જે ઝઘડો હતો તેમાં યુવતીઓ પણ દેશબોલી ટીકોલીને રણચંડી બની હતી. ઝઘડાનું કારણ સામે નથી આવ્યું, પરંતુ જે રાધનપુર પોલીસ પાસે વાત થઈ છે તો રાધનપુર પોલીસ એમ કહે છે કે આ ઝઘડામાં સમાધાન થઈ ગયું છે. પરંતુ આ ઝઘડામાં એક કિસ્મ કહેવાય કે લોહી લુહાણ પણ થયું છે. ઝઘડાનું જે કહેવાય ખાસ કારણ સામે નથી આવી રહ્યું, પરંતુ ઝઘડામાં જોતા કહેવાય કે યુવતીઓ અને મહિલાઓ પણ ઝંપલાવી હતી અને ઝઘડાએ રોંત સ્વરૂપ ધારણ કર્યું હતું. ખુશાલી, હાલ પરિસ્થિતિ કેવી છે? ઘાયલો સારવાર હેઠળ છે કે કેમ? ચોક્કસ ખુશાલી, જે રીતના જણાવી દઉં કે જે ઝઘડાનો જે મૂળ હતો તેમાં કહેવાય કે સામાજિક આગેવાનો પણ પડ્યા હતા અને આજે કે ઝઘડાનો જે મૂળમાં જઈને કે કહેવાય કે બંને પાર્ટીઓને સમજાવવાની કોશિશ કરવામાં આવી છે અને હાલ કે ઝઘડામાં સમાધાન થયું હોય તેમજ પોલીસ તેવા સમાચાર મળી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આજે ઝઘડાનું કહેવાય કે શાંત થઈ ગયો છે. ખુશાલી, આભાર હર્ષદ સમગ્ર માહિતી આપવા બદલ. તો પાટણના રાધનપુરની ઘટના છે, જો કે ઝઘડો કયા કારણોસર થયો છે તે પ્રાથમિક વાત બહાર નથી આવી રહી, પણ પુરુષો પર મહિલાઓ ભારે પડી છે અને ધોકા અને લાકડીઓ સાથે મહિલાઓ બહાર આવી ચૂકી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પાટણના રાધનપુરની એક સોસાયટીના દ્રશ્યો છે, જ્યાં પુરુષોને મેથી પાક જોઈએ તેટલો મળી રહ્યો છે અને મહિલાઓ લાકડી અને ધોકા વડે પુરુષોને માર પણ મારી રહી છે. પણ કયા કારણોસર ઝઘડો થયો તે વાત બહાર આવતી નથી. અભદ્ર ભાષાનો પણ ક્યાંક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાથમાં હથિયાર સાથે લેડીઝો પણ હવે બહાર નીકળી છે. ચોક્કસ ખુશાલી, જે રીતના જે રાધનપુરના જે મસાલી રોડ ઉપર જે આ કહેવાય સોસાયટીમાં જે ઝઘડો સામે આવ્યો છે, આ ઝઘડો કહેવાય તો કોઈ યુવાને જે વિડીયો વાયરલ કર્યો છે. મહત્વની બાબત છે કે જે ઝઘડો કયા કારણસર થયો છે તે હજુ સામે નથી આવી રહ્યું. રાધનપુર પોલીસમાં આપણે જયારે પૂછવામાં આવ્યું છે કે આજે આવશે રાધનપુરમાં આવી રીતના કહેવાય કે હિચકારો હુમલો થયો છે, એક સોસાયટીમાં બંને કહેવાય કે રહીશો સામ સામે આવ્યા છે. રાધનપુર પોલીસ એમ જણાવી રહી છે કે હાલ જે આ બાબતે કોઈ ફરિયાદ નોંધાવા નથી પામી. મહત્વની બાબત છે કે ઝઘડો થયો છે પોલીસ કબૂલે છે, પરંતુ ફરિયાદ નથી થવા પામી. જોકે પોલીસ એમ પણ જણાવી રહી છે કે જે ઝઘડો થવાનું કારણ છે તેમાં કંઈ સામાજિક આગેવાનો ઝંપલાયું છે અને કહેવાય કે આજે ઝઘડાને શાંત કરવામાં આવ્યો છે, બંને પાર્ટીએ સમાવી છે અને આ બાબતે એક યુવાન જે કહેવાય છે કિસમને ગંભીર ઇજાઓ થઈ છે, લોહી લુહાણ થયો છે. એટલે આ બાબતે કહેવાય કે હજુ સુધી ઝઘડામાં કોઈ ફરિયાદ નોંધાવા નથી પામી. રાધનપુર પોલીસે આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરી, પરંતુ જે રીતે ઝઘડો થયો છે તેને લઈને કહેવાય કે રાધનપુર એક ચર્ચાનો વિષય બન્યો છે.
એટલે ઝઘડામાં જો ખાસ કરીને જોવા મળે તો જે મહિલાની યુવતી હોય છે તે આ ઝઘડાઓથી દૂર રહેતી હોય છે, પરંતુ આ જે ઝઘડો જે છે તેમાં મહિલાઓ અને યુવતીઓ પણ ક્યાંય સંપલાયું હતું. મહિલાઓ અને યુવતીઓ ક્યારે હાથમાં લાકડી દંડા તેમજ બેટ બોલની સ્ટીકો લઈને કહેવાય કે ઝઘડામાં સંપલાયું હતું. અને સમગ્ર જે વાર્તામાં કહેવાય કે એક યુદ્ધ સમરાંગણમાં બન્યું હતું. મોટાભાગના જે લોકો છે આ ઝઘડામાં કહેવાય કે વાર્તા પણ એને બચાવતા પણ સામે આવી રહ્યા છે. ઝઘડામાં કોણ કોને મારી રહી છે, કોણ કોને ગારો આપી રહી છે એ કોઈ સમજી નથી શકાતું, પરંતુ જે રીતે ઝઘડો થયો છે તેને લઈને રાધનપુરમાં ચોક્કસ કહેવાય કે એક ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક કહેવાય કે એક યુવાન ઘાયલ થયો છે, પરંતુ આ રીતે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થવા નથી પામી. એટલે કહે છે કે ઝઘડો અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં અને સોસાયટીમાં હાલ કહેવાય કે શાંતિનું વાતાવરણ પેદા થવા પામી છે. જી સોસાયટીમાંથી કોઈ આ વાત પર બોલવા માટે તૈયાર છે હર્ષદ? ચોક્કસ ખુશાલી, જે રીતના વાત કરવામાં આવે છે ઝઘડો થયો છે તેને લઈને જે કહેવાય કે સોસાયટીના કોઈ પણ લોકો જે કહેવાય કે આ ઝઘડાને લઈને હવે બોલવા નથી સામે આવી રહ્યા, કારણ કે જે રીતના નાની કોઈ અમથી વાતમાં એવું પણ સામે આવી રહ્યું છે કે કચરો નાખવાની બાબતે કદાચ આ ઝઘડો થયો હોય, પરંતુ આ જે તમામ જે બાબતો છે તે અટકળો છે. જ્યાં સુધી પોલીસ ફરિયાદ ના નોંધાય અને પોલીસના કહેવાય કે ફરિયાદના આધારે જે કહેવાય કે જવાબ લખવામાં આવે બંને પાર્ટીને સામ સામે શું પ્રોબ્લેમ થઈ હતો, શું ઘટના બની હતી અને તેમાં એ જે જવાબ લેવામાં આવે ત્યારબાદ ખબર પડે કે આ શું ઘટના હતી અને કેમ ઝઘડો થયો છે. પરંતુ આ બાબતે કહેવાય કે જે સોસાયટીના જે રહીશો છે આ જે ઝઘડો કરનાર લોકો છે તે પણ હવે કહેવાય કેમેરાથી બચી રહ્યા છે અને તે પણ કહેવાય કે આ ઝઘડાને મૂળમાં શું થયું હતું તે કંઈ પણ કહેવા માટે મીડિયાના માધ્યમમાં આવવા તૈયાર નથી. એટલે ક્યાંક ને ક્યાંક હવે ઝઘડો જે કહેવાય અંદરૂની કહેવાય કે અંદરથી જ સમાધાનના મૂળમાં છે અને લોકો જે કહેવાય કે ઝઘડાને ભૂલીને આ મામલાને શાંત પાડવામાં કહેવાય કે આગેવાનો સંભળાવી છે અને હાલ કહેવાય ઝઘડો પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચ્યો. ખુશાલ, ચોક્કસથી પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચાડવા નથી માંગતા, સમાધાન કરવા માંગે છે, કહેતા પણ નથી કે કઈ બાબતે ઝઘડો છે ને આટલું ઉગ્ર સ્વરૂપ મોટું ધારણ કર્યું છે કે મહિલાઓ હવે રણચડ્ડી બનીને બહાર આવવું પડ્યું છે. સોસાયટીમાંથી કોઈ બોલવા તૈયાર નથી, પણ આજુબાજુ ક્યાંક પૂછપરછ કરવાની કોશિશ કરવામાં આવી હતી તે લોકો આ વિશે કઈ બોલવા માટે તૈયાર છે કે પહેલા પણ આ પ્રમાણેની ઘટના બનવા પામી હતી ને કદાચ આંચકલું કહેવાય ચમકલું કહેવાય ને પતી ગઈ હશે વાત, ફરીવાર આ વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેવી કોઈ વાત સામે આવી? ચોક્કસ કહેવાય કે આ જે ઝઘડામાં છે એક યુવાન જે કહેવાય કે લોહીલુહાણ હાલતમાં થયો છે, પરંતુ જે રીતના આ ઝઘડામાં હજુ કોને વાગી છે કેટલા લોકોને વાગી છે તે સામે નથી આવી રહી. પોલીસ એક વાત જણાવી રહી છે, રાધનપુર પોલીસના પીએસઆઈ પાસે વાત થઈ છે, રાધનપુર પોલીસના પીએસઆઈ એક જ વાત જણાવી રહ્યા છે કે હાલ જે કહેવાય કે સમાધાનની પ્રોસેસ થઈ છે, સમાધાન એટલે કે રાધનપુર પોલીસ સ્ટેશન સુધી કોઈ પણ પરિવાર આવ્યા નથી, કોઈએ ફરિયાદ નોંધાવી નથી. ઝઘડો કહેવાય કે તેમના ધોરણ જ એટલે કે ત્યાંના લોકો દ્વારા જ શાંત પાડવામાં આવે છે, પોલીસ આમાં ઇન્વોલ્વ નથી થઈ. અને કહેવાય કે બંને પક્ષોના મતપક્ષના લીધે આ ઝઘડો કહેવાય કે પોલીસ સ્ટેશન નથી પહોંચ્યો, પરંતુ આમાં જો વધવામાં પામે તો આગળ ખબર પડે કે ઝઘડાનું મૂળ શું હતું અને કેટલા લોકોને વાગ્યું છે, પરંતુ એક લોકોને વાગ્યું છે એક જે ઇસમ છે એ લવિવાણ હશે એ ચોક્કસ છે. ખુશાલી, આભાર હર્ષદ સમગ્ર માહિતી આપવા બદલ. તો ફરીવાર આપને પૂરી ઘટના જણાવી દઈએ, લાકડી અને ધોકાઓ સાથે મહિલાઓ પણ હવે મેદાને ઉતરી હતી, પુરુષોને મેથી પાક ચખાડ્યો છે.